હરિયાણા ગામે આઈસ્ક્રીમ પાર્લરની દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. 3 ફ્રીજ અને અન્ય ચીજ વસ્તુ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. હવે જોઈએ અમારા આંતકના બ્યુરો ચીફ શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ. હડિયાળ ગામે આવેલ શિવા આઈસ્ક્રીમની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે 3 મોટા ફ્રીજ અને સ્ટેશનરી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. સાથોસાથ અગત્યના દસ્તાવેજો પણ આગમાં બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગવાના કારણે અંદાજે 8 લાખ રૂપિયાનું પ્રાથમિક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. આગ લાગવાની જાણ ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક અસરથી ફાયર ફાઈટર વિભાગની ટીમ દોડી જઈ અને ત્યાં સતત 5 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હડિયાણા ગામની મુખ્ય બજારમાં આવેલ શિવમ આઈસ્ક્રીમ પાર્લરની દુકાનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ તેમના માલિક પ્રદીપભાઈ દેવકરણભાઈ કાનાણીના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવે છે. આગને બુઝાવવા માટે સ્થાનિક કાર્યકર્તાઓ, લોકોએ, વેપારીઓએ ખૂબ સહયોગ આપ્યો અને તે પ્રત્યે દુકાનના માલિકે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. હડિયાણા કાનાણી પ્રદીપભાઈ દેવકરણભાઈ કાનાણી 7 વર્ષ ત્યાં દુકાન ચાલે છે. બધું સાફ થઈ ગયું છે. ફ્રીજ, સ્ટ્રોંગ, માલ, દૂધ, ઘી, સ્ટેશનરી સવારે 4 વાગે પછી ઉછાળો આવ્યા ઘરે. પછી જી બિલ જાણ કરી, લાઈટ કપાઈ અને પછી પાણીનો મારો કર્યો. અત્યારે હજી ચાલુ જ છે સળગવાનું. 6-7 લાખ સંપૂર્ણ નાશ પામેલ છે બધું.